પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ડાયમંડ બુર્સમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળે પહોંચીને સુરક્ષાની સમીક્ષા કરી છે પીએમ મોદી દ્વારા ડાયમંડ બુર્ડ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે આવનારા આ કાર્યક્રમને લઈને અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ નિરીક્ષણ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું છે ડાયમંડ બુર્ડ્સ કે જેની મુલાકાત અને તેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે ત્યારે આ ઇવેન્ટમાં સુરક્ષા વ્યવસ્થા પર આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે દુનિયાનું સૌથી મોટું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને તેનું ઉદઘાટન છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે ત્યારે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવવાના છે સૌ પ્રથમ તેમનું એરપોર્ટ ઉપર આગમન થશે અને ત્યારબાદ સુરત ડાયમંડ બુર્સ ખાતે તેમની જે વીસથી પચીસ મિનિટ જે છે તે ડાયમંડ બુર્સની અંદર અલગ અલગ ઓફિસોની જે મુલાકાત લેવાના છે જે વેપારીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ જે રીતે જનમેદની જે એક સભા સૌથી મોટી છે તેને સંબોધવાના છે તે અંતર્ગત આજે જોઈ શકાય છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી છે અને તેમના અધિકારીઓ સાથે જે છે તે સ્ટેજ મુલાકાત લીધી છે જગ્યા જે ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં જનસભા સંબોધવાનું છે ત્યાં તેમની જે મુલાકાત લઈ રહ્યા છે સૂચન કરી રહ્યા છે જે તે અધિકારીઓને શું ફેરફાર કરી શકાય વ્યવસ્થા કઈ રીતે લઈ શકાય તમામ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને અત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે સુરત પોલીસ કમિશનર અજય તોમર છે તમામ મ્યુનિસિપલ કમિશનર છે તમામ જેસીપી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કારણ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવતા હોય છે તેમનું આગતા સ્વાગતા સાથે જે સ્વાગત કરવામાં આવતું હોય છે લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટની જે ઘોષણા કરી છે એટલે વેપારીઓની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે કરોડોના ખર્ચે બનેલું આ જે ડાયમંડ બુર્સ છે તે ડાયમંડ બુટ્સની અંદર સૌ પ્રથમ જે મુલાકાત કરી અને ત્યારબાદ જે ગુજરાતનો જે સૌથી મોટો સભા જે કહી શકાય છે તેની સ્ટેજની જે મુલાકાત અત્યારે જે રિહર્સલ જે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે સ્વાગત કઈ રીતે કરવામાં આવશે જે જે જાણીતા જે ઉદ્યોગકારો હશે તેમનું કઈ રીતે મુલાકાત કરી શકાય તેમનું સ્વાગત કઈ રીતે કરી શકાય તે બાબતેની તમામ જે છે ચર્ચા કરવામાં આવી રહી છે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે ગૃહમંત્રી અને સુરત પોલીસ કમિશનર જે ચર્ચા કરી રહ્યા છે કારણ કે એક પછી એક ડાયમંડના અગ્રણીઓ જે અહીંયા આવશે તેમનું જે સ્વાગત કઈ રીતે કરશે ટ્રોફી દ્વારા જે સ્વાગત કરવામાં આવશે એટલે કઈ નાની નાની બાબતો સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ તમામ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી રહી છે જોઈ શકાય છે કે તેમને સન્માનિત કરવામાં આવશે ત્યારે કેટલા લોકો સ્ટેજ ઉપર હાજર હશે આજુબાજુ કોણ કોણ હાજર હશે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય હાલમાં તો ગૃહમંત્રી હર્ષ સંઘવી છે પોતાના જે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કોઈ સુરક્ષાની અંદર ચૂક ન રહી જાય તે માટેની પણ સૂચના છે તે પણ આપવામાં આવી છે કેમેરામેન સંજય ચંદલ સાથે બલદુ સુથાર ટીવી નાઇન સુરત